મોસ કઈ ગયા શું કરવા? તમે કઈ ના જાવ તો બેસી જવા લાયા એ લઈને આયા બોધી સીલે જો સીલે બોધી હવે કા જાય છે બે જોવા કાંઠે નથી જાયો ચુપ શેત્રી જ્યાં મને આવશે બે જણા કાકો પત્રી જો મને શેત્રી જ્યાં ચીવી અહીંયા ભેંસ નથી હાની તમને ચીવી ગમે આ તો વરાળ કર્યા પછી ખબર પડી હું ભેંસ લઈને આગળ નીકળી કે મફુજી હોમા દાદા આજે મફુજી કે ચોકલ લઈને આજા છો ભેંસ મૂકું છું કે વરાળ કર્યો છે કે અહીંયા ભૂમતાજી આજે ભેંસે તો કે રોજ ડોક્ટર આવે છે અને આપણો ઘરે છે અને હાથું છે પાછું મારા ઉઠા છેતરી ગયા છેતરી ને 80,000 રૂપિયા પડાઈ ગયા છે અરે કાકા પણ ભેંસ તો લાવી ગયા લીધી કે અહીંયા ભાઈ એવી ભેંસ લાઈન શું કરવાનું છે હવે રોજ ડોક્ટર આવે હવે હવે રોજ કોને ટાઈમ આલે તું ટાઈમ આલે વાત કરી છે પણ આપણે 80,000 તો જાગે અહીંયા 80,000 નથી જ્યાં ભાઈ 40,000 જ જ્યાં છી અને 40,000 એને એનું આઈડિયા થી લીધા છે કામાતું કર્યું છે ખેતરવાનું મને ખબર છે તમે ચિંતા ના કરો કાકા આ 40,000 તો હું હાલ પાસા લાવ્યો ખબર છે ને એ મારી અહીંયા નાખી આ તો એ તો નથી કોઠી એવા બે જણા અરે તમે ચિંતા ના કરો મારો ભાઈબંધ છે બોડીગાર્ડ એને હું લઈને હાલ જ જાઉં છું અહીંયા આવીએ કોણ આવી ગયો અહીંયા પણ એ તો નથી કોઠી એવા બે જણા લે હમ ચાર જણા હોય તો મારી એમાંથી અરે હો ગમે એવા જાય રહ્યા હાડું તો જો ભાઈ મોટો કરી નાખજો ને પૈસા લેતા આવજો જો હાડો અરે કોઈ ડોક્ટર ના આંગળે જોઈ લો તમે હાડું જાય કોઈ દવાખાનું ને આંગળું જોઈએ હા બોલું કેમ હતું એક જગ્યાએ મેટર પટાવવાની મેટર હોય અરે બોલ તો ખરા તું મારા કાકા એના છેતરપિંડી થી બરોબર હા 40,000 રૂપિયા છેતરી લઈ ગયા છે 40,000 હોય 40,000 લાવવાના છે અને એને મારવાના છે અરે આટલી વાર મોલાઈ દે તું ખાલી ઠેકણું વતાય હે હું આવું અંગાજ એ કાકા અને એના ભત્રીજા માન્ય કર હું દાદા અ બારે તારો કાળ આવ્યો છે એનો કાળ આવ્યો છે ચમ આયા વળી મારા કાકા ભાઈ છેતરી પૈસા જેમ લીધા તમે કને છેતરી લીધા છે તમે લા ભત્રીજા એ ભત્રીજા બોલાવ બોલાવ એને કોમ છે ભાઈ આવે આવે શાંતિ રાખજે વાત ભાઈ યાર કોમ ધંધા છે ઊંચી ઊંચી વસ્તુ છેતરવાના આ પૈસા લેવા આવ્યા છે બધા પૈસા ભાઈ મારા કાકા છેતરી લઈને 40,000 રૂપિયા હેર્યા લોબી વાત કરવી નહીં 40,000 રૂપિયા પે કાઢી ના દે અના 40,000 પણ એ કશું નહીં ઓપડું મારે 40,000 આલ દો પેલા તમે એ 40,000 અરે માર કાકે આલે આઈ છોનો છોકરો છે આર્યો ફુંતારજી એમ કે કે તાણ કે ડાબડી મુઢા નો થી અરે એમ તો તમે કેટલા ના ઓમ મંત્રી મંત્રી પૈસા લઈ રહ્યો તમને યાદ નહીં રહેતું ઓ મંત્રી નહીં લીધા ભેના લીધા નાક મેલ્યો હમણાં કોના પટ્ટા ને હમણાં ઉપડવા થી નકમણા અરે ભેના શેત્રી લીધા માર કાકે મને કીધું હાલ એ તૈયારી કરતા માર ખાવાની ખરી ને અમારે હવે આટલા નકરી ચરબી ભરી ખાઈ જાય અમારું એક મિનિટ તારું નામ શું ભાઈ દશરથ દશરથ લાલ દશરથ લાલ લાલ તો દશરથ કોણ હું તો લાલ કોણ અરે માર કાકા બદલે લાલ ને બીજી દુનિયા બદલે દશરથ તો અમારા માટે તમારો કાળ તો એમ કહી દે કે કાળો હા એ તું પૈસા લે ફટાફટ ભાઈ એ શાંતિરાજ ભાઈ પૈસા એમણા માલ ખીચામ નહીં પડ્યા અને તું આવશે માટે હોય કણ તમને મારવા અરે મારવા આવ્યો ને તો આ મોશો પડી
તમે સુધરી જાઓ સુધરી જાઓ, ચૂપચાપ પૈસા લેતા આવો. બધા જમાર કાકા ભાઈ લીધા ને એના લેતા આવો. તમે આ બોડી ગાર્ડ એમનો ઉભો રાખવા નહીં લાવે હું. અલે આ પૈસા આપણે લેવલ માં આયા, તું કાળ ના સડાય. કાળ તારા શરીર પ્રમાણે હાનિકારક કહેવાય બકા. હા તો પૈસા લે ચૂપચાપ. પૈસા લેવાય પૈસા લે યાર. એ બરા લે એક મિનિટ. તો તું અધેર તાજ ખાલી દો. હજી કઉ પૈસા આવ્યો ને મજા નહી આવે. ભાઈ જ્યાં છે પૈસા લેવા કાકા. હા આ તો હવે લોબુ થવા માંડી. હું કરશે હો ગમે એટલું લોબુ થાય. તું શું કા ગભરો? હું નહીં બેઠો. હું કઉ છું હા, આપડે પેલા ભાગમાં બે લાકડીઓ પડી ને એની લાઈન ખાલી હોય મેળ દેજો. ઓય બે લાકડીઓ હું લાવું ને તું ધોકા લેતો હોય બે ચાર. હા તો બે એમાં ચાર આવી તો વાત સાચી. આપડે તૈયાર રહેવું પડશે. વધો તું ચિંતા ના કર. દશા ઘેર જઈને સારવાર કરાવીને ફેરથી આવ. ફેરથી મારે ઈવન લ્યા. તું ઘેર જઈને પહેલા દવાખાન જા અને જીમ ને બધું બંધ કરી દે. તારા કોમનું નહીં. અલે પણ મારું ઓકે. પણ તારે જો તારા દવાને આવતું તું. અલે પણ નતા દેખાતા. પણ એને શેતરીને દીધું મન. લ્યા હું શેતરીને દીધું? એક ફેટમાં તો પડી ઊંધું. જા તું ઘેર જાજે ભાઈ હેડ. માર્યો પેલા ને મન મારી જાય છું. મારો છોકરો મારા એમ વધારતો નથી માર્યા ને કાકા. માર ખાઈ જાય છું. બે જણા બોડી ગાડે ભાજી ગયો. મારું નામ બરબાદ કરી નાખ્યો. મારું નામ ખોયું છે. પણ કાકા છેલ્લા શ્વાસ સુધી મેં બહુ હિંમત નથી મેલી. હિંમત ની મારવા તો ભાઈ તું હવે તલવાર લાય. છત્રાંગો ખેલી નાખો. બે ના ચાર કટકા કરી નાખું. બધા બે ના ચાર કટકા. બે ના ચાર ચાર કટકા કરું. ચાર થાય છે. તલવાર તો કાઢ ખાઈ ગયેલી. ઘસી લાય પછી ઘસી લાય તું. હવે ગાવામાં ત્રણ ચાર દાણા થઈ જાય. તમે વાત ચેવી કરો તો બાજુ પણ મારી વાત તો આપડો શું છે? એવરેજ પારકા ગોમો ભરભારા ગોમો વાઢવા ના જવાય વાત કરો છો. મારે બરાબર લાવતો હતો. મફુજી આયા કે ભે હારી નથી. રોજ ડોક્ટર ઉભો હોય છે કોઈ ના કે. એટલે હું પાછી આલો છો. મને રૂપિયો પાછો નથી આવ્યો. છેતરી જાય છે એટલે. તમારે ધોવી તો પડે ને. કેવું તો પડે કે ભાઈ ભેંસ જેવી છે હારી છે ખોટી. એ તો હારી હારી કરતા હતા. એવું હતું એમ? કયું આપણો કોઈ મારવા નહીં જાવ હેડો. હું તમારે હંગા થાવ હેડો. અરે પણ મારી વાત આપણો સરપંચ ઈયન ઘેર. આપણે તમારે નથી જવું. મારે નથી જવું. એટલે બે બે ઊંધા છે. તમારું નહીં ઓફડી અમને. હવે ગમે એવા ઊંધા હોય તો મન પોછરા કરતા આવડે ભૂમતા કાકા.
યાર તમે હેડ જોડો કાકા મુને આવતો હું આયો તો મારા માથાકૂટ થવા ફેરથી હારું હારું તું જાય હેડ જોડો સમાધાન મારી વાત મામલો મેદાન ને નહીં સડાવો અને આપડે ભેળા થઈને પટાઈ દઈએ. તમે આવો છો? ઓવે મુ આવું હેડો આ ખાડો કર કેમ આવ્યો આ ધરુ કથા ચીરો છે. લે કાકા આટલો ખાડો ના થાય કાપી નાખું હું તો વચ્ચે થી. લે કપાતી છે આવી ધોબલી આ તો બાવર ની ધોબલી છે. અમોણ છોઈ આય જાય બે. લે ભાઈ ડોહાન શું કરા હેરાન કરો તમે? તમે કોણ છો? ઓબળ્યો ફુમતા આકાન ગોમના સરપંચ છે. આવો તો કેવરાય ખબર વગર પણ આવો સરપંચ. આવો સરપંચ. કોણ ગરીબ છે તો ભગવાન જોણે. સરપંચ આગળ દૂઠું ના બોલતા તો ફૂમતા કાકા તમે દૂઠું બોલો તો તમારા છોકરા ની છોકરા પછી મને વાત મળી હતી કે આ ભ્યા ને રોજ વાગણ ડોક્ટર ઉભો છે પછી એવી તો ભ્યા થોડી લઈ જોઈએ. તમે બોલી નથી કરી કે આ ભ્યા પછી પાછી નહીં લે અમે એને એવું થોડું હોય. વાત સાચી છે પણ તમારે અહીંયા કેવું પડે કે જે સડાવો બોલે હેલાઈ જાય એ વાત બોલ્યા છે. એ વાત તમારી કેવી સાચી છે. આખી બેહ ની ખબર નથી કેવી છે કેવી નહીં એવી તો ના ખબર હોય ને. હવે કઈ ના દેખતી અમે કિંમત કેટલી કરી હતી? 30,000. મારી બેટું આટલો સમય દૂધ કાઢું છે મારી બહેનું અને મારું બેટું કે આ બધું હાસું ના કરું. અલ્યા ભાઈ આ આરામ નું ખાવ ને ફૂટી ના કરશે ફૂટી. આપડે આરામ નું કોઈ કાઢું નહીં. તમારે બે અહીંયા થી લાયા નહીં હોય એવી 3 દાડા દોવા દઈ બહુ ચીજ હતી. કોઈ બી ઇતિહાસ માં કોઈ ગામ માં વરાળ જે થયા ને એનો કોઈ દાડો સડાવો થયો નહીં. એક ઝાટકે વરાળ જે બહેનો થાય એ ધણી ગમે ધણી રાખે ને કે ભાઈ હલવા વાળા ને રાખે હલવા વાળો રાખે અને સડાવો કદી થઈને બોલો તો 5,000 કે 2,000 હા ના હે. ₹30,000 કિંમત કરી દી. આ 30 જેટલા પડ્યા છે ને 80 જેટલા પડ્યા છે એટલે આટલો બધો તો સડાવો ના હોય. એને વિચારવું પડે કે ભાઈ તો હવે એને શું ખબર પડે પણ આપણા ગોમ ની વાત એના ગોમ જતી રહે તો આખું ગોમ આપણું લાજી જ મરે.
જો સરપંચ, તમે આયા તો તમે તાર ચા પાણી કરી રોટલા ખાઈ દો, બાકી ફરીથી વરાળ થવાની વાત ના કરો. બસ આટલું કેવું છે મફુજી? આ તમાર ગામમાં હું આવ્યો પણ આવી રીત ના ચાલે. હું આ સરપંચ ને કહીને આખું ગામ ભેગું કર્યું. આ ચોખ્ખી વાત છે. વાત બરોબર છે. તમારા ગામના સરપંચ ને આપણા ગામ ની આબરૂ તમારે રાખવાની. હવે વાપરો મારી વાત કે તમે ગમે તે બીજા બે માણસો કે ત્રણ માણસો આવ્યા તો તમે માનો કે ના માનો બરાબર, પણ આ સરપંચ આવ્યા છે અને સરપંચ નું મન રાખી ને હવે બહેનો વરાળ મૂતો કુસુક 40,000 રાખો. તમારે રાખવી હોય તો ફૂમતા કારણ તમે તાર પૈસા આપજો. બધું મફુજી વાત સાચી છે, પણ હવે આખો દાડો મેં બોલીને બીજું ના બોલો. એ વાત સાચી છે પણ આ સરપંચ નું નહીં જોવાનું. તમારે શું કરવાનું એમ કહો. ચોખ્ખી વાત જો સરપંચ, તમને હવે ભલે તમને ગમે તે લાગે પણ તમે વાયકણ હતા નહીં, તમને વાત ની ખબર નહીં, એટલે વરાળ ઘડીએ ઘડીએ નહીં થાય. બસ નહીં થાય એમ ને? ના હોવ જો મફુજી, પણ વાબળો વરાળ નહીં કરવાનો, એક જ કિંમત જાહેર કરી દો. હા હવારે સરપંચ ગોમ ભેળું કરશે ને તો ન્યાય જે થાય તમારે ઘાટા ગોમે છોડવું પડશે. આ તો બે ગોમ નો સવાલ છે. હજુ હું તો કહું છું કે સસ્તા પટા ને પટાઈ દો અને આટલો વાત નો વળ લાવી દો. કાલ તો પોનસી ભેળા થાય હોય. બોલાવીએ. ઓ સરપંચ સાહેબ આવો આવો. શું છે મફુજી? હવે એ તો વાત ફાઈનલ થઈ ગઈ. આપણે હવે ગોમ ભેળું કરવાનું કોઈ જરૂર નહીં. એમ ફાઈનલ નહીં થાય આપડો. સરપંચ નું મોન રાખીને અમે 40,000 ભલે બે ખટલાડી હતી બરોબર, અને અમે અહીંયા શેતી રહ્યા હતી, પણ એ અમને જે માણસો મારવા મળ્યા અને જે અમને બોલી જાય ને એ માફી માગી. હા એ વ્યવહાર છે. અરે ફૂમતા કાકા, મારી વાત વાપડો. આર્યા વગણ પોણીએ તરી રહ્યા છે અજન. હાલ આપડી ઓગળી પથ્થર ને હશે એટલે જાવડી ને ગાઢી લ્યો ના કે આય રહેહો પાછા ઉવે. તમારે માફી માંગવી પડશે. તમાર ચોખ્ખી વાત છે. આજુ ભાઈ આજુ એરા બે મોનસો વાતી ની હું તમને માફી માંગી લઉં છું. બરાબર બરાબર માંગી લીધી. જોયું ને હવે પટી ગયું આપડો. હવે આપડા વરાળ 40,000 નો થયો ને, હવે તમાર બે 40,000 માં લઈ દાવી છે. ના મારે લઈ દાવી નથી લે. સારું ઉપાડો આપડો. અને હવે હું કઉ છું કે આજ પછી બે બે જોઈ બંધાવો ને તો સત્ય વાસે વધરા થઈને વરાળ ના કરતા બધું જોજો. વાત સાચી છે. અને આવી રીતના બધા માર જેવા પૈસા પાછા નહીં આવે. અમે તો ઈશ્વર આછો છો તમારું પે. વિશ્વા ન તો લાલત હતી તમાર મનમાં. લાલત નથી, ઈશ્વર આછો છો કે મોનસો હારાઈ. બફુજી કાકા આપડો, આપણે માલ લેવાનો હોય ને એટલે જોઈ વિચારી લેવાય. હું તો પૈસા આલવાના છું. સરપંચ મારી મુદ્દાની વાત આપડો. અમે ચેવું હતું, અમે કાકે ભત્રી દે હોય થોડી લાલત ની વાત કરી ને પેણ રે રે વભળી જાય એમો વેટણ હતા. આ જોખીન તો વાત કહી દી, હું પાપ નહીં રાખું. મારું બીજું કેવું પડે તમારે ભાઈ? હારો હવે બધી વાત પૂરી મેળ લ્યો અજન, આ વ્યવહાર કરી નાખો. હળો વાપડો, આ તમે જે 40,000 આલ્યા હતા ને એ પકડો, ગણી લેજો બરોબર. અને આ 40,000 ના વરાળ પ્રમાણે આ 20,000 બંડલ વાળા ને ગુંજામ કરી લીધું, ધારણા કરી તો છોડવી પડે. છોકરા તો હાલો એવું હોય તો બે 2,000 ની ભૂમતા આકા. મારું કેવું છે ઢીલી કરી દો. અહીંયા પછી દોષી રાજ પાડે છે યાર. એટલે
મફુ કાકા નહીં લેવા રવા જો ઘેર દઈ ડોસી મારશી ખોટા અને ખોટા પેટમાં દુખશે અમારે અલ્યા ડોસો ની માર ખોઈ બીજા એ આજા નહીં યો લો ભાઈ વાત કરો ભલા મને રાજી 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 ખરેખર ફમતા આ કાઓ બોલ્યું ચાલ માફ કરી દેજો બરાબર તમે માફ કરી દેજો અમને હાય હાય લે હાલો લે પાટી જુગ ના પાટી જુ વાતમાં કોઈ ન તું આખું પતંગળ કરી ને ઠું મેલ્યું તું ના ના પણ પાટી જુગ ના પાટી જુ તમે મને કાલદારે આપણા બે ગોમ ભેળા થતો ફૂમતા આકા પોન થી આઈને બેહી જેને મોઢેથી મસૂર ના ઉડતી હોય એ ફૂમતા આકા સોપલાશ કરી દયા સભા વચ્ચે વાત થઈ જાય પાણી માફુજી વાયની એક વાત માં નડી મગજમાં આમ ખીલી ગોળે દી કે કોઈ ભી મોના ઉપર એટલો બધો વિશ્વાસ ના મળી જાવ વાધના ના થઈ જાવ હા હા આ શું કીધું હા ભાઈ પાણી ઓ ભાઈ પાળતાર વચ્ચે ભેંસ ઓડી ને પૂંછડું દબડીને દોળાય ના ચીડ એટલે હડો એ આવજો એ આવજો આવજો સરપંચ હા મારું પંથો પાટણ હા